મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના ભાગરૂપે આજે સાણોદાથી હાલીસા સુધી સંસદ સભ્ય, ધારાસભ્ય અને ભાજપના આગેવાનો આ સંકલ્પ યાત્રામાં જોડાયા હતા. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આજે અમદાવાદ પૂર્વ વિસ્તારના સંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, દેગામ નગરપાલિકાના પ્રમુખ બિબલભાઈ અમીન, જિલ્લા ભાજપ મહામંત્રી ચંદ્રેશ પટેલ તેમજ સુમેરુ અમીન અને ભાજપના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ સૌ ભેગા મળીને પ્રથમ હાલીસા ગામે એક સમારંભનું ઉદ્ઘાટન કર્યા પછી સાણોદા ગામથી આ તમામ ભાજપના આગેવાનો મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે તેમના પ્રચાર પ્રસાર માટે આજે સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તમામ ભાજપના હોદ્દેદારો સાણોદાથી પગપારા નાંદોલ ગામે આવ્યા હતા. બાબા આંબેડકર અને અન્ય પ્રતિમાઓને ફૂલહાર પહેરાવ્યા હતા અને નાંદોલ ગામમાં સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી અને માથે ટોપી પહેરી સૌ ભાજપના આગેવાનો સંકલ્પ યાત્રામાં જોડાયા હતા અને વાસ્તે ગાસ્તે નાંદોલ ગ્રામ પંચાયતની કચેરી સામે આવેલા સંસદ સભ્ય, ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારોનું ખૂબ જ ભાવભીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ સંકલ્પ યાત્રા સમગ્ર નાંદોલ ગામમાં કાઢવામાં આવી હતી અને શાંતિના માહોલમાં સૌએ તેનું અભિવાદન કર્યું હતું. અગરસિંહ ચૌહાણ, ZS TV, દેગામ. શું સાહેબ, આજે આ પ્રોગ્રામ આપ સાનો છે? મહાત્મા ગાંધીજીનો સંદેશ એ સમય પણ પ્રસ્તુત હતો, આજે પ્રસ્તુત છે અને આગામી સભ્યો માટે પણ પ્રસ્તુત રહેવાનો છે. ત્યારે ગાંધીજીના જીવન દર્શન, એમને લીધેલા સંકલ્પો, સ્વચ્છતા અભિયાન, સામાજિક સમરસતા સંકલ્પો સાથે દેશના નાગરિકો સુધી ઉતરે, મનસે બાપુને લોકો મનથી સ્વીકારે અને જીવન આચરણમાં ઉતારે એનો સંદેશો લઈને આજે અમે સૌ આગેવાનો દરેક ગામમાં ગાંધી સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છીએ અને એના ભાગરૂપે આજે અમે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી છે.